હરિયાણા અને પંજાબ નું ઘાસ કચ્છ રાજ્યને મળશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમંત્રી વાસણભાઈ અને અધિકારીની હરિયાણા મુલાકાતે મોકલ્યા છે ઘઉં અને ડાંગરના પરાળના ઘાસ નો સર્વે કરવામાં આવ્યો છે તાત્કાલિક અસરથી ઘાસ મળી રહે તે માટેની વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સહિતની ટીમ હરિયાણાના મુખ્યમંત્રી શ્રી ખટ્ટરને રૂબરૂ મળ્યા હતા કચ્છ સહિત ગુજરાતના મહત્તમ જિલ્લામાં દુષ્કાળની પરિસ્થિતિ પ્રવર્તમાન છે રાજ્ય સરકાર દુષ્કાળના મુકાબલા માટે સજ્જ બની છે ત્યારે ખાસ કરીને આવતા દિવસમાં કચ્છ સહિત રાજ્યના દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં ઢોર ઢોરઢાખર અને ઘાસચારાની તકલીફ ન મળે તે માટે સરકાર આગોતરું આયોજન કરી ચૂકી છે જેના ભાગરૂપે રાજ્યમંત્રી વાસણભાઈ આહિર રાજ્ય સરકાર વતી હરિયાણા અને પંજાબની સત્તાવાર મુલાકાતે સરકારી અધિકારીઓની ટીમ લઈને તેઓ ગયા છે ગઈકાલે હરિયાણા ના મુખ્યમંત્રી મળ્યા હતા અને ગુજરાતમાં હાલ દુષ્કાળની પરિસ્થિતિ વિશે મુખ્યમંત્રીને વાકેફ કરવામાં આવ્યા હતા હરિયાણામાં ઘાસનો જથ્થો કેટલા માત્રામાં ઉપલબ્ધ છે અને ઘાસની ગુણવત્તા કેવી છે વગેરે બાબતે પણ તેમણે સર્વે કર્યો હતો હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટર અને કૃષિ મંત્રી સાથે તેમણે બેઠક કરીને વાટાઘાટ પણ કર્યો હતો દરમિયાન આજરોજ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર પશુપાલન નિયામક સહિતનો કાફલો પંજાબની મુલાકાતે ગયો હતો આ મુલાકાત દરમિયાન મંત્રી સાથે પંજાબની વાડી ક્ષેત્રોની મુલાકાત પણ લીધી હતી આ મુલાકાતમાં ખાસ કરીને ડાંગરની પરા ઘાસનો મોટો જથ્થો એટલે કે અંદાજે દોઢેક કરોડ કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ હોવાની માહિતી રાજ્યમંત્રી વાસણભાઈ આયરે કચ્છ આમ તક દૈનિક અને ટીવી સાથેની વાતચીતમાં આપી હતી તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે ડાંગરના પરારના ઘાસની ગુણવત્તા પણ સારી છે તેવી માહિતી આપી હતી અત્રે યાદ આપવું જરૂરી છે કે ખાસ કરીને દુષ્કાળના મધ્ય અને અંતિમ સમયગાળામાં સરકાર હરિયાણા પંજાબમાંથી ઘઉં અને ડાંગરના પરાનો ઘાસનો મોટો જથ્થો મંગાવે તેવી શક્યતાઓ છે રાજ્યમંત્રી અને તેમની ટીમ દ્વારા ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં ઘાસ કેવી રીતે મળી શકશે તેની ગુણવત્તા શું છે અને હરિયાણા પંજાબમાંથી ઘાસનો જથ્થો ગુજરાતમાં પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનની શું વ્યવસ્થા છે વગેરે બાબતે પણ તેઓ અને તેમની સાથે રહેલી ટીમના સભ્યોએ સર્વે કર્યો હતો અને આ સર્વેનો અહેવાલ તુરંત જ રાજ્યના મુખ્યમંત્રીને અછત વિભાગના અધિકારીઓને તથા મંત્રી મહોદયને સુપ્રત કરનાર છે